हेलो विद्यार्थी मित्रों, हूँ प्रोफेसर एच जी वोरा, आईवी पटेल कॉलेज ऑफ कॉमर्स नड़िया, बीकॉम सेमिस्टर 5, फाइनेंशियल मैनेजमेंट, यूनिट नंबर 3, कैपिटल बजेटिंग, मूड़ी बजेट नो आ 6th वीडियो। आ अगाउ आपणे 5 वीडियो એટલે કે 5 દાખલા આપણે જોયા હતા। આ 6th દાખલો આપણે 6th વિડીયોમાં 6th દાખલો જોઈએ એ પહેલાં એક વાત કરી દઉં। આ મૂડી બજેટમાં 4 પદ્ધતિએ દાખલો ગણવાનો આવે છે। પરતાપ સમય, સરેરાશ વળતર દર, ચોખ્ખું વર્તમાન મૂલ્ય અને નફાકારકતા આંક। અગાઉ 5 દાખલા આપણે ગણ્યા છે, આખા ગણાયા હતા, સમજાવ્યા સાથે તમને એવું પણ કહ્યું હતું કે તમે એને ચોપડામાં લખજો અને ફરી એકવાર ગણજો। ઘણા બધા વિદ્યાર્થીઓએ આ કામ કરેલું છે, મેસેજ વોટ્સઅપથી આપેલા છે, ફોન કરીને કહ્યું પણ છે મને, ખરેખર સારી બાબત થઈ। હવે આજે હું તમને 6th દાખલો હોમવર્ક આપું છું। જો મિત્રો, આપણે જે 5 દાખલા ગણ્યા ને એમાંથી 2 દાખલા તો મેં યુનિવર્સિટીના કરાયા છે, એક 2016નો અને એક 2017નો, 18-20 મિનિટમાં દાખલા આપણે પૂરા કર્યા છે। આ દાખલો તમે 18-20 મિનિટમાં આરામથી ગણી શકશો, બરાબર છે? એટલે આ ચેપ્ટર ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ વિભાગ 3 માં આવે છે। થિયરીના ઓવરમાં દાખલો પૂછાય છે, 15 માર્કની થિયરી, એના ઓવરમાં 15 માર્કનો દાખલો, તો 15 માર્કનો દાખલો ગણવો હિતાવહ છે, નફાકારક છે, આપણી મૂડી બજેટની ભાષામાં નફાકારક કહેવાય ને। ઓકે, તો આજે હું દાખલો ની રકમ લખું, સમજાવું છું, એનો જવાબ બોલીને સમજાવું છું અને જવાબ લખીને આપું છું, પણ પત્રક ને એ બધું નહીં હોય, તમારે જાતે ગણવાનું। ઓકે મિત્રો, ચલો શરૂ કરીએ। બાલાજી કોર્પોરેશન 1,00,000ની કિંમતે એક યંત્ર ખરીદવા માગે છે। યંત્રનું અંદાજિત આયુષ્ય 5 વર્ષ છે। 5 વર્ષ છે એટલે આપણે ઘસારો ગણવા માટેની વાત કરી છે। બંગાર કિંમત નથી, કંપનીનો નિયત વળતરનો દર 12% છે। આ ચોખ્ખા વર્તમાન મૂલ્ય અને નફાકારકતા આંક માટેની માહિતી છે। કરવેરાનો દર 50% છે। યંત્રનો ઘસારા અને કરવેરા પહેલાંના 5 વર્ષની કમાણી નીચે મુજબ છે। 5 વર્ષ આપ્યા છે, 5 કમાણી આપી છે, આવક આપી છે 55,000, 65,000, 40,000, 30,000, 35,000। વાર્ષિક 12% વટાવ પરિબળે રૂપિયા 1નું વર્તમાન મૂલ્ય પ્રથમ 5 વર્ષે અનુક્રમે 0.893, 0.757, 0.712, 0.636 અને 0.567 છે। આ વટાવ પરિબળ તમને કામમાં લાગશે 3 નંબર ચોખ્ખા વર્તમાન મૂલ્ય માટે અને 4 નંબર નફાકારકતા આંક માટે। ઓકે, ચાલો ગણતરી કરો। 4 પદ્ધતિથી ગણતરી કરવાની છે, આપણે કરવાની છે એ જ રીતે। પરતાપ સમય, સરેરાશ વળતર દર, એનું બીજું નામ હિસાબી વળતર દર, ચોખ્ખું વર્તમાન મૂલ્ય, નફાકારકતા આંક। ઓકે, તો તમને મેં કહ્યું છું એ પ્રમાણે ફરી 4 વસ્તુ હોવી જોઈએ દાખલામાં। 1, રોકાણની કિંમત, મૂળ રોકાણ આપ્યું છે 1,00,000। 2, 5 કે 10 વર્ષની આવક કે કમાણી આપી છે 55,000, 65,000, 40,000, 30,000, 35,000। 3, ઘસારાની માહિતી આપી છે, અંદાજિત આયુષ્ય 5 વર્ષ છે, બંગાર કિંમત નથી, ઘસારાની માહિતી બી આપી છે। અને 4, કરવેરાનો દર 50% છે, મીન્સ 4 માહિતી હોવી જ જોઈએ। કઈ 4 માહિતી? ફરી બોલું, રોકાણનું મૂલ્ય, 5 કે 10 વર્ષનો આવક કે કમાણી, ઘસારાની માહિતી અને કરવેરાનો દર। આ 4 વસ્તુ હોવી જોઈએ તો જ તમે પરતાપ સમય અને સરેરાશ વળતર દર શોધી શકો। અને વટાવ પરિબળ આપ્યો હોય છે ને 12% વટાવ પરિબળ, તો તમે ચોખ્ખું વર્તમાન મૂલ્ય અને નફાકારકતા આંક
શોધી શકો. ઓકે, ચલો દાખલામાં કયો પહેલાં પત્રક બનાવવું પડે, બનાવવું પડે, એ પહેલાં ઘસારો શોધવો પડે, શોધવો પડે. તો એક મૂળ કિંમત ઘસારો શોધીએ. વાર્ષિક ઘસારો બરાબર મૂળ કિંમત ઓછા ભંગાર કિંમત ભાગ્યા આયુષ્ય. મૂળ કિંમત 1 લાખ માઇનસ ભંગાર કિંમત 0, આયુષ્ય 5 વર્ષ. 1 લાખ ભાગ્યા 5 બરાબર ઘસારો 20,000 મળી ગયો. ચલો પત્રક બનાવીએ. પત્રક 7 કોલમ, કેટલા કોલમનું? 7 કોલમ. બરાબર, કેવો ઘસારો, આવક કેવી આપી છે? ઘસારો અને કરવેરા પહેલાંની, એટલે ઘસારો બાદ કરવો પડશે, કરવેરા બાદ કરવો પડશે, અને ઘસારો પાછો ઉમેરીને રોકડ પ્રવાહ પણ શોધવો પડે. ચલો 7 કોલમમાં પહેલું વર્ષનું કોલમ બનાવી દેવાનું, 1 થી 5. ઓકે, બીજું આવક કમાણીનું કોલમ બનાવવાનું, જે આપ્યું છે તે જ. 55,000, 65,000, 40,000, 30,000, 35,000. પછી ત્રીજું કોલમ ઘસારાનું બનાવવાનું, 30,000 ઘસારાનું કોલમ ત્રીજું કોલમ બનાવવાનું. આપણે શોધ્યો છે 20,000 પાંચે 5 વર્ષમાં લખી નાખવાના. 3 કોલમ બની ગયા. ચોથું કોલમ ઘસારા બાદ, એટલે બીજા કોલમમાં 55,000 હશે, ત્રીજા કોલમમાં ઘસારો 20,000 હશે, તો ચોથા કોલમમાં 55,000 માઇનસ 20,000, એટલે ચોથા કોલમમાં આવશે 35,000. એટલે ચોથું કોલમમાં ઘસારા બાદ રકમ લખવાની, એટલે બીજામાંથી ત્રીજી કોલમ બાદ કરવાનું, એટલે ચોથું કોલમ મળે. ઓકે, 5 દાખલા ગણ્યા છો. પછી 5મું કોલમ કરવેરા 50%. તો ચોથા કોલમમાં જે રકમ આવી ઘસારા બાદ એના 50%, એ રકમના 50% કરી નાખવાના, એ ઘસારો આવશે 5મા કોલમમાં. 6ઠા કોલમમાં 50% કરવેરા બાદ, એટલે બાકીના જે 50% વધ્યા એ 6ઠા કોલમમાં લખવાના. ઓકે, 7મો કોલમ કર બાદ જે નફો આવ્યો હોય ને આપણો 6ઠા કોલમમાં, એમાં ઘસારો ઉમેરીને 7મા કોલમમાં લખવાનો, એટલે 7મું કોલમનું નામ રોકડ પ્રવાહ. બોલી જવું, 7 કોલમ પહેલું વર્ષ, બીજું આવક અથવા કમાણી, ત્રીજું ઘસારો, ચોથું ઘસારા બાદ કઈ રીતે મળે, બીજામાંથી ત્રીજું બાદ કરી, 5મું 50% કરવેરા, 6ઠું કરવેરા બાદ, 7મું રોકડ પ્રવાહ, એટલે જે નફો આવ્યો છે ને કર બાદ, એમાં ઘસારો 20,000 ઉમેરીને આવી દઈએ તે જોઈએ. તો છેલ્લો જવાબ લખે, જો જવાબ વાર્ષિક ઘસારો 20,000. ઓકે ઓકે, ચોખ્ખો રોકડ પ્રવાહ, એટલે 7મું કોલમ 37,500, 42,500, 30,000, 25,000 અને 27,500 આપી દીધા છે. ઓકે, જુઓ 37,500 કેવી રીતે આવશે, ફરી બોલી જુઓ. જો 55,000 છે પહેલા વર્ષમાં, છે 20,000 ઘસારો બાદ થશે, થશે કેટલા વધશે, 35,000 વધશે, વધશે 35,000 ના 50% કરવેરા 17,500, તો કેટલા કર બાદ વધશે, કર બાદ નફો કેટલો વધે, 17,500. એમાં રોકડ પ્રવાહ શોધવા માટે 20,000 ઘસારો ઉમેરીશું, તો 17,500માં 20,000 ઘસારો ઉમેરો, તો રોકડ પ્રવાહ આવે 37,500 પહેલા વર્ષનું. બીજા વર્ષનું 42,500 ચેક કરી આપું. ચલો 65,000 છે બીજા વર્ષમાં, ઘસારો બાદ કરો 20,000, કર્યો કેટલા વધ્યા, 45,000 વધ્યા. 45,000 ના 50% કરવેરા બાદ કરો, 45,000 ના 50% એટલે 22,500 કરવેરા બાદ કરો, તો કરવેરા બાદનો નફો આવે 22,500. તો 22,500 જે કરવેરા બાદનો નફો આવ્યો, એમાં ઘસારો ઉમેરો એટલે રોકડ પ્રવાહ મળે, તો 22,500માં 20,000 ઘસારો ઉમેરો, તો 42,500 બીજા વર્ષનો રોકડ પ્રવાહ છે. ચલો ત્રીજા વર્ષનો 30,000 શોધી નાખીએ. બરાબર,
ચલો ત્રીજા વર્ષની કમાણી 40,000, એમાંથી 20,000 ઘટાડો બાદ કરો એટલે કેટલા વધ્યા? તો 20,000 વધ્યા. એમાંથી 50% કરવેરા બાદ કરો, 10,000 કરવેરા બાદ કરો 20,000ના 50%, એટલે 10,000 કર બાદ નફો આવ્યો. એ 10,000 કર બાદ નફામાં 20,000 રૂપિયા ઘટાડો ઉમેરી દો એટલે રોકડ પ્રવાહ આવે 30,000. અત્યારે તો જાયેલા બધું આવી ગયું, ચાર પાંચ તમે જાતે વચ્ચો. હા, એટલે શું કરવું ખબર છે? આ કમાણીમાંથી ઘસારો બાદ કરવા, ઘસારો બાદ કરી કરવેરા બાદ કરવાના. કરવેરા બાદ થઈ જાય ને પછી એમાં પાછો ઘસારો ઉમેરવાનો, રોકડ પ્રવાહ આવી જાય. ઓકે, ચાલો. તો ઘસારો 20,000, અને 5 વર્ષનો રોકડ પ્રવાહ બી આવી ગયો. હવે 4 જવાબો શોધવાના. પહેલો, પરત આપ સમય 2 વર્ષ 8 માસ. ચલો 2 વર્ષ 8 માસ એટલે પહેલા વર્ષનું 37,500, બીજા વર્ષનું 42,500. 2 વર્ષનો રોકડ પ્રવાહ કેટલો આવ્યો? 80,000. પરત આપ સમય લેવાનો ને? હા. તો કુલ રોકાણ કેટલું? તો કે 1,00,000 રૂપિયા. 1,00,000 કેટલા સમયમાં પાછા આવે? તો પહેલા વર્ષનો રોકડ પ્રવાહ 37,500, બીજા વર્ષનો રોકડ પ્રવાહ 42,500, 2 વર્ષનો રોકડ પ્રવાહ 80,000. પરત પૈસા કેટલા લેવાના? 1,00,000. 2 વર્ષમાં કેટલા પાછા આવે છે? 80,000. હજુ કેટલા ખૂટે છે? તો કે 20,000. કયા વર્ષે મળે? તો કે ત્રીજા વર્ષે મળે. તો ત્રીજા વર્ષે 20,000 લેવાના. તો ત્રીજા વર્ષે કુલ કેટલા મળે છે? તો ત્રીજા વર્ષનો રોકડ પ્રવાહ આપ્યો છે 30,000. હે, તો ત્રીજા વર્ષનો રોકડ પ્રવાહ 30,000 આપ્યો છે. તો 30,000 આપ્યો છે તો આવું લખાય કે 30,000 માટે 12 મહિના, તો 20,000 ખૂટે છે. એના માટે કેટલા મહિના? તો 30,000 × 12 / 20, 20,000 બરાબર આવશે 8 મહિના. તો પરત આપ સમય જુઓ 2 વર્ષ 8 માસ આયા ને. ચલો, સરેરાશ વળતર. સરેરાશ વળતર માટે શું કરવાનું? જે છઠ્ઠું કોલમ આવે એનો સરવાળો કરવાનો, એને 5 વડે ભાગવાના, એટલે સરેરાશ રોકાણ મળે. પછી સરેરાશ આવક મળે. પછી સરેરાશ રોકાણ શોધવાનું. સરેરાશ રોકાણ શોધવા માટે રોકાણ વત્તા ભંગાર કિંમત ભાગ્યા 2, રોકાણ 1,00,000 વત્તા ભંગાર કિંમત 0/2, સરેરાશ રોકાણ આવે 50,000. બસ, સરેરાશ આવક આવશે, સરેરાશ રોકાણ આવશે, 100 કરજો એટલે સરેરાશ વળતર દર આવી જશે 25%. 3, ચોખ્ખું વર્તમાન મૂલ્ય. તો આ 5 રોકડ પ્રવાહ જે આવ્યા છે ને, 37,500, 42,500, 30,000, 25,000 અને 27,500, હા, એના ગુણ્યા આ વર્તાવ પરિબળ છે ને 5 વર્ષનો, 0.893, 0.797, 0.712, 0.636 અને 0.567. અનુક્રમે પહેલાને પહેલા જોર, બીજાને બીજા જોર, ત્રીજાને ત્રીજા જોર, ચોથાને ચોથા જોર, પાંચમાને પાંચમા વડે ગુણો, એટલે 5 વર્તમાન મૂલ્ય મળે. કેવી રીતે? જો 37,500 × 893 પહેલું મળ્યું, પછી 42,500 × 797, એ રીતે 5 વડે ગુણશો એટલે 5 વર્તમાન મૂલ્ય મળે. એનો કરો સરવાળો એટલે કુલ કેટલું વર્તમાન મૂલ્ય મળશે? કહું, 1,20,214 મળશે. બરાબર, એને કહેવાય કુલ વર્તમાન મૂલ્ય 1,20,214 માઇનસ રોકાણ મૂલ્ય કરતો 1,00,000 છે ને, હા, તો ચોખ્ખું વર્તમાન મૂલ્ય આવી જશે 1,20,214 માઇનસ 1,00,000, એટલે ચોખ્ખું વર્તમાન મૂલ્ય ત્રીજો જવાબ 20,214. ઓકે, અને ચોથું, નફાકારકતાંક. એટલે જે 3 નંબર ચોખ્ખું વર્તમાન મૂલ્યમાં 2 વસ્તુની બાદબાકી છે, એ 2 વસ્તુનો ભાગાકાર કરવાનો, એટલે રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય ભાગ્યા રોકાણ. તો રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય તમે શોધ્યું હશે 1,20,214 / 1,00,000 રોકાણ મૂલ્ય, એ જવાબ આવી જશે 1.20. જો મિત્ર, આ દાખલો બરાબર જાતે ગણવાનો, સ્ક્રીનશોટ પાડવાના, રેગ્યુલર ચોપડો એચજી વરાનો બનાવ્યો જ હશે,
એમાં રકમ લખવાની, જાતે કરવાનો, આવી જાય એટલે મને વોટ્સઅપ પર ખુશખબર આપી દેવાની, ના આવે કોઈ તકલીફ હોય તો મારો મોબાઈલ નંબર તમારી પાસે છે જ બરાબર, મને વોટ્સઅપ કરીને ક્વેરી પૂછવાની, ક્વેરી સોલ્વ કરી આપીશ. ઓકે મિત્રો, ગણજો, ખુશ રહો. 15 મિનિટમાં પતી ગયું બરાબર, ખુશ રહો, ઘરે રહો. થેન્ક યુ વેરી મચ.